फ्रेंड्स, दिस इज दीदी मोदी एंड वेलकम टू माय चैनल द रेसिपी चार। आज आपणे बनावीशुं यम्मी डिलिशियस अने किड्स फेवरेट एवुं न्यूटेला। फ्रेंड्स, न्यूटेला नो यूज आपणे घणी बधी रीते करता होईए छीए, जेवुं के कूकीज मां, केक मां, आइसक्रीम मां, मिल्कशेक मां अने एज अ स्प्रेड। अने जो ए ज न्यूटेला ने आपणे घरे बनावीए अने ए पण हेझलनट वगर, तो आज आपणे न्यूटेला हेझलनट वगर बनावीशुं। केटलीक जग्याए हेझलनट इजीली अवेलेबल नथी होता, एटले आजे आपणे घरमां मळती वस्तुओथी ज न्यूटेला बनावीशुं। तो चालो शुरू करिए अपनी आज की रेसिपी। न्यूटेला बनाव माटे सौथी पहला काजू ने रोस्ट करी लईशुं। अहीं मैं अर्धो कप काजू लीधा छे। काजू ने बिल्कुल धीमी फ्लेम पर रोस्ट करी लईशुं। हवे काजू सरस रीते रोस्ट थई गया छे, गेसनी फ्लेम ने बंद करी दईशुं। अहीं काजू रोस्ट करती वखते बळी न जाय तेनुं ध्यान राखवानुं छे। અહીં કાજુને બિલકુલ આ રીતે રોસ્ટ કરી લઈશું। હવે તેને ઠંડા થવા દેવાના છે। હવે કાજુ ઠંડા થઈ ગયા છે, તેને એક મિક્સર જારમાં લઈ લઈશું। ત્યારબાદ મેં અહીં શેકેલા શિંગદાણા એડ કર્યા છે, જે 1/8 કપ છે। અહીં શિંગદાણાને શેકી લઈ અને તેની સ્કીન કાઢી લીધી છે, તેને એડ કરી દઈશું। જો તમારે એકલા કાજુનો યુઝ કરવો હોય તો પણ થઈ શકે છે। હવે મિક્સર જાર બંધ કરી લઈ અને તેને પીસી લઈશું। તમે જોઈ શકો છો કે હજી પણ કકરું છે। હવે ફરીથી જારને બંધ કરી લઈ અને પીસી લેવાનું છે। તમે જોઈ શકો છો કે ધીરે ધીરે તેમાંથી ઓઇલ રિલીઝ થવા માંડ્યું છે। અહીં કાચું અને શિંગદાણાનો એકદમ છીણો પાવડર ન થઈ જાય અને તેમાંથી ઓઇલ રિલીઝ ન થાય ત્યાં સુધી તેને પીસી લઈશું। તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે પીસાઈ ગયું છે। અહીં એકદમ સરસ રીતે પીસાઈ જાય ત્યારબાદ જ બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ તેમાં એડ કરવાના છે, નહીં તો ન્યુટેલાનું જે સ્મૂધ અને શાઇની ટેક્સચર આપણે જોઈએ છે તેવું નહીં મળે। ત્યારબાદ મેં તેમાં 25 ગ્રામ આઈસિંગ શુગર એડ કરી છે। હવે મેં અહીં આ રીતે 50 ગ્રામ ડાર્ક ચોકલેટ લીધી છે, તેને માઇક્રોવેવમાં મેલ્ટ કરી લઈશું। હવે આ મેલ્ટેડ ચોકલેટને મિક્સર જારમાં એડ કરી દેવાની છે। અહીં તમે ડાર્ક ચોકલેટની જગ્યાએ અનસ્વીટન્ડ કોકો પાવડરનો પણ યુઝ કરી શકો છો। જો કોકો પાવડરનો યુઝ કરતા હો તો તેનું માપ 1/4 કપ જેટલું રાખીશું। જો કોકો પાવડરનો યુઝ કરીએ છીએ તો શુગરનું પ્રમાણ થોડુંક વધારી દઈશું। અહીં તમે આઈસિંગ શુગરની જગ્યાએ રેગ્યુલર શુગરનો પણ યુઝ કરી શકો છો। ત્યારબાદ તેમાં 1/2 ટીસ્પૂન વેનીલા એસેન્સ એડ કરીશું। હવે આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કર્યા પછી મિક્સરને ફરી એકવાર ચલાવી લઈશું। હવે છેલ્લે તેમાં 1 ટેબલસ્પૂન ઓઇલ એડ કરીશું। ઓઇલ એડ કરવાની લીધે તેનું ટેક્સચર એકદમ સ્મૂધ અને શાઇની થઈ જશે। ઓઇલ એડ કર્યા પછી મેં મિક્સરને ફરી એકવાર ફેરવી લીધું છે। તમે જોઈ શકો છો કે એકદમ શાઇની અને સ્મૂધ ટેક્સચર આવી ગયું છે। અહીં તમે આ સેમ માપ અને પ્રોસેસ સાથે હેઝલનટ સાથે પણ ન્યુટેલા બનાવી શકો છો। તો યમ્મી અને હોમમેડ એવું ન્યુટેલા બનીને રેડી છે। અહીં ન્યુટેલાને એક સળંગ મિક્સરમાં ચલાવવાને લીધે તે ગરમ થઈ જાય છે, એટલે તેને સ્ટોર કરતા પહેલા રૂમ ટેમ્પરેચર પર લાવવું ખૂબ જ જરૂરી છે। ત્યારબાદ તેને તમે ડ્રાય અને એરટાઇટ કન્ટેનરમાં ભરી અને ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો। ફ્રેન્ડ્સ, આ યમ્મી અને ડિલિશિયસ હોમમેડ ન્યુટેલા ઘરે જરૂરથી બનાવજો, અને જો તમને મારી આજની આ રેસિપી ગમી હોય તો તેને લાઇક અને શેર જરૂરથી કરજો, અને જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં। તો ફરી મળીએ એક નવી રેસિપી સાથે। ટિલ ધેન ટેક કેર એન્ડ હેપી કુકિંગ।